નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન પટેલ અને આજે આપણે ભણવાના છીએ બાળ વિકાસ અર્થશાસ્ત્ર ભાગ 13 અને ચેપ્ટર 2 સૂચકાંક ચેપ્ટરનું નામ છે. તો સૌપ્રથમ થોડીક આપણે સમજણ શક્તિ મેળવીએ કે સૂચકાંક એટલે શું. સૂચકાંક એટલે કોઈ પણ વસ્તુ હોય કે ભાવમાં વધારો ઘટાડો દર્શાવતું માપ. તો વધારો ઘટાડો દર્શાવતું માપ એટલે સૂચકાંક, પણ ટકાવારી ફેરફાર દર્શાવતું એક માપ છે. તો આપણે એને સૂચકાંકને માનીને સમજી ધ્યાન રહેજો કે 160 કોઈ પણ આન્સર આવે, માની લો કોઈ વસ્તુનો જવાબ આવ્યો 160 સૂચકાંક જવાબ આવ્યો 160, તો એનો મિનિંગ શું થાય? તો કે 60% વધારો થયો તેમ કહેવાય, 60% વધારો. તો વધારો ઘટાડો દર્શાવતું એક માપ એટલે સૂચકાંક. વધારો ઘટાડો 100 ગણતરી કરવામાં આવે, 100 કેટલો વધારો થયો? તો કે 60% વધારો થયો. માની લો કોઈ આન્સર આપણે 98 આવે, તો 100 ગણતરી કરવા જઈએ તો 100 કેટલા ઓછા છે? તો કે 2% નો ઘટાડો. તો આ ટકાવારી વધારો ઘટાડો દર્શાવતું માપ એટલે સૂચકાંક. સૂચકાંક ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધોરણ 10 કે 12 પરિણામ આવે પછીના દિવસે છાપાની અંદર હેડલાઈન આવે કે ભાવનગરનું પરિણામ 55.66% પરિણામ આવ્યું, કે જે ગત વર્ષ કરતાં 2% વધુ કે ઓછું. તો આ 2% વધુ કે ઓછું જે દર્શાવે છે એ દર્શાવતું માપ એટલે સૂચકાંક. સૂચકાંકની ગણતરી કરવા માટે જેને બે પદ્ધતિએ સૂચકાંકની ગણતરી થાય છે. એક તો પહેલી પદ્ધતિ નિરપેક્ષ અને બીજી પદ્ધતિ છે સાપેક્ષ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે બે પદ્ધતિ જોઈએ. તો નિરપેક્ષ રીતને આપણે સમજવું હોય તો એ તફાવતની પદ્ધતિ કહેવાય છે, અને જ્યારે સાપેક્ષ રીત કેવું હોય તો તેને આપણે ગુણોત્તરની પદ્ધતિ કહીએ છીએ. હવે સાપેક્ષ અને નિરપેક્ષ રીત એટલે શું છે? તો એનું એક નાનું આપણે ઉદાહરણ લઈએ. માની લો કોઈ વસ્તુ એ છે, એમાં વર્ષ 2015 અને 2018 આ વસ્તુ એનો ભાવ વર્ષ 2015માં 50 રૂપિયા હતો, કે જે હવે વર્ષ 2018માં તે 80 રૂપિયા થઈ ગયું. વર્ષ 2015ની અંદર વસ્તુ એનો ભાવ હતો 50 રૂપિયા, અને વર્ષ 2018ની અંદર તે ભાવ વધીને 80 રૂપિયા. તો આ વધારો ભાવનો થયો છે એ બે રીતે ગણતરી કરી શકાય. એક તો નિરપેક્ષ રીતે વધારો દર્શાવી શકાય છે અને સાપેક્ષ રીતે. પણ બેટર કઈ પદ્ધતિ, અને આપણે ચેપ્ટરમાં આ બે પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ ઉપયોગમાં લેશું? તો એ સમજતા પહેલા નિરપેક્ષ રીત એટલે શું, તો એમાં એક જ્ઞાન આપણે સ્ટેપ લઈએ. ચાલુ વર્ષનો ભાવ માઇનસ આધાર વર્ષનો ભાવ, તફાવત એટલે બાદબાકી. એટલે બે વર્ષ, અહીંયા બે શબ્દ છે કે જે આખા ચેપ્ટર માટે અગત્યના બે વર્ષ છે, ચાલુ વર્ષ અને આધાર વર્ષ. કોને ચાલુ વર્ષ કહેશું, કોને આધાર વર્ષ કહેશું? તો કે જે વર્ષ હાલનું હોય, નવું હોય, વર્તમાન હોય તેને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. કે આ બંને વર્ષની અંદર નવું વર્ષ કે જે વર્તમાન વર્ષ છે 2018, તો 2018 તમારું ચાલુ વર્ષ થશે. અને જે વર્ષની સાથે એટલે કે ભૂતકાળનો વર્ષ છે કે જેની સાથે આપણે તુલના કરવાની છે, તો અહીંયા 2015 સાથે તુલના કરવાની છે, 2018ની તુલના વર્ષ 2015 સાથે, જે તમારું જૂનું વર્ષ છે, અગાઉનું વર્ષ છે, ભૂતકાળનો વર્ષ છે, કે જેને આધાર વર્ષ કહેવાય. તો આને આપણે આખા ચેપ્ટરની અંદર ચાલુ વર્ષ કહેશું અને આને આપણે કહેશું આધાર વર્ષ. આ બે શબ્દ મારા ઘરે પુનરાવર્તન થશે. તો કોને ચાલુ વર્ષ કહેવાય, કોને આધાર વર્ષ? ટૂંકમાં જે નવું વર્ષ છે એને ચાલુ વર્ષ, અને જે ભૂતકાળનું વર્ષ, અગાઉનું વર્ષ છે તેને આધાર વર્ષ. ચાલુ વર્ષની સરખામણી આધાર વર્ષ સાથે કરવામાં આવે છે, અને એમાં જે વધારો ઘટાડો દર્શાવતું એક
માપ છે જેને આપણે સૂચકાંક કહીએ છીએ જે ઘણી બધી જગ્યાએ ઉપયોગી નીવડે છે પણ તો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો નિરપેક્ષ રીતની અંદર ચાલુ વર્ષનો ભાવ એટલે 80 રૂપિયા પર મળેલો માઈનસ આગળ વર્ષનો ભાવ આપણે જોઈએ 50 તો 80 માંથી 50 આપણે બાદ કરીએ તો 30 રૂપિયાનો વધારો થયો એમ કહી શકાય આ વધારો ઘટાડો રૂપિયામાં દર્શાવે છે હવે સામેની બાજુ જોઈએ તો બીજી પદ્ધતિ સાપેક્ષ છે એટલે ગુણોત્તર અને ગુણોત્તર જોઈએ તો ગાણિતિક દ્રષ્ટિએ એનો મીનિંગ થાય ભાગાકાર તો એમાં પણ આવું એક સૂત્ર બનાવીએ આપણે ચાલુ વર્ષનો ભાગ ના છેદમાં આગળ વર્ષનો ભાગ ગુણ કે જાવ સૂત્ર આવે છે અહીંયા તફાવત એટલે બાર કાઢી ગુણોત્તર એટલે એ જ બંનેનો ભાગાકાર અહીંયા ચાલુ વર્ષમાંથી આધા વર્ષના ભાગને બાદ કાઢી દે તો અહીંયા ચાલુ વર્ષને આધા વર્ષ વડે ભાગવામાં આવે તો ચાલુ વર્ષનો ભાગ આપણે આ નંબરની અંદર જોઈએ તો કે 80 છે ના છેદમાં બરાબર અગાઉના વર્ષનો ભાગ તો કે 50 છે આધા વર્ષનો અથવા તો અગાઉના વર્ષનો અહીંયા આધા વર્ષનો ભાગ છે 50 100 ભાગાકાર અને ગુણ્યા 100 કરતા 160% જે આવે છે જે 160 આવ્યો એ તમારો જવાબ આવે છે આ 160 એ સૂચકાંક છે એ તમારે દર્શાવવું હોય તો 60% નો વધારો દર્શાવે છે બરાબર એટલે એમ કહી શકાય કે વસ્તુ એની અંદર વર્ષ 2015 કરતા વર્ષ 2018 માં 60% ભાવમાં વધારો થયો છે તેમ દર્શાવે તો આ ટકાવારી વધારો ઘટાડો દર્શાવતોમાં એટલે સૂચકાંક તો આપણે સૂચકાંક ચેપ્ટર ની અંદર ઘણા બધા પ્રકારના ટોપિક છે તો દરેક લેક્ચર ની અંદર આપણે એક એક ટોપિક એક એક સ્વાધ્યાય અથવા તો બે ટોપિક નો આપણે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈએ છે સ્વાધ્યાય 1.1 ની અંદર આવેલી બે પદ્ધતિ સાવ સરળ સિમ્પલ ચેપ્ટર છે માત્ર આખા ચેપ્ટર ની અંદર આપણે એટલું જોવું કે કઈ સંખ્યાનો ભાગાકાર થશે કોની સાથે બે સંખ્યાનો કાં તો ભાગાકાર થાય કાં તો ગુણાકાર થાય ક્યારે ભાગાકાર થાય ક્યારે ગુણાકાર થાય એ જ માત્ર આપણે યાદ રાખવાનું છે તો માત્ર બે સંખ્યા આપણે સિલેક્ટ કરતા હોય જોઈએ કઈ બે સંખ્યાનો ભાગાકાર કરવાનો જો સિલેક્ટ કરતા નહીં આવે તો આ ચેપ્ટર તમારી માટે ટફ બનશે બાકી સૌથી સરળમાં સરળ ચેપ્ટર છે તો સૂચકાંક એટલે ટકાવારી વધારો ઘટાડો દર્શાવવા માટે સૂચકાંક છે માની લો કોઈ સૂચકાંક 160 આવે તો એનો મીનિંગ શું કહેવાય તો 100 એ કેટલા ટકાનો વધારો કે 60% નો વધારો માની લો કોઈનો જવાબ 125 આવે તો 125 એ 100 એ ગણતરી જોતા 25% વધારો થયો તેમ કહી શકાય તો 98 ક્યારેક વધારો હોય તો ક્યારેક ઘટાડો 98% મીનિંગ એનો આન્સર હોતા કે 2% ઘટાડો દર્શાવે છે તો સૂચકાંકની બે ગણતરી છે સાપેક્ષ અને નિરપેક્ષ રીત છે નિરપેક્ષ એટલે તફાવત તો બંનેની બાદ કાઢી થાય અને સાપેક્ષ એટલે બંનેનો ભાગાકાર ગુણોત્તર એટલે ભાગાકાર થાય તો આખા ચેપ્ટરની અંદર આપણે આ પદ્ધતિ બેટર તમને કહેવામાં આવે છે ચેપ્ટરની અંદર તો ગુણોત્તર દ્વારા સરખામણી કરવામાં આવે છે અને સૂચકાંક કે ટકાવારી વધારો ઘટાડો દર્શાવતું માપ પણ કહેવામાં આવે છે તો હવે આપણે આજે 1.1 ની અંદર રહેલી બે પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે તો એની અંદર આપણે શું કરશું તો પહેલા આપણે એનું સૂત્ર સમજીએ બે પદ્ધતિ છે પહેલી પદ્ધતિ અચલ આધારે સૂચકાંક અને બીજી પદ્ધતિ છે પારંપરિક આધારે સૂચકાંક તો સૌપ્રથમ પહેલા આપણે અચલ આધારે સૂચકાંકનું સૂત્ર લખી અને એને આપણે એક્સપ્લેન કરીએ દાખલાની અંદર ઉદાહરણ તરીકે આપણે એનું સૂત્ર લખી આપીએ પહેલા અચલ આધારે સૂચકાંક એનું સૂત્ર છે ઇઝી ઇક્વલ ટુ ચાલુ વર્ષનો ભાગ ના છેદમાં આધાર વર્ષનો ભાગ ઇન્ટુ 100
ચાલુ વર્ષનો ભાવ છે માં અઢાર વર્ષનો ભાવ હમણાં આપણે બે શબ્દ સમજ્યા કોને ચાલુ વર્ષ કહેવાય કોને આધાર વર્ષ કહેવાય કે જે વર્ષની ગણતરી કરતા હોય જે વર્તમાન સમય છે એને ચાલુ વર્ષ કહેવામાં આવે અને જે ભૂતકાળનો વર્ષ છે તેને આધાર વર્ષ કહેવામાં આવે તો આ સૂત્ર આધારિત આપણે એક ધાતુ ઉદાહરણ તરીકે જોઈએ રકમની અંદર તમને વર્ષ અને બાજુમાં ચલ રાશિ જેને કહેવાય આ ચલ રાશિ એટલે શું તો કે તમને ભાવ આપેલ હોય ઉત્પાદન માંગ પુરવઠો વેચાણ કિંમત ઘણી બધી કિંમતો ઘણી બધી માહિતી આપેલી હોય છે તો અહીંયા ભાવ આપેલ હોય તો અહીંયા ભાવ લખો માની લો તમને અહીંયા વર્ષની બાજુમાં ઉત્પાદન આપેલ છે તો તમારે આ સૂત્રમાં માત્ર એટલો જ ફેરફાર કરવાનો કે ચાલુ વર્ષનું ઉત્પાદન છે આધા વર્ષનું ઉત્પાદન એટલું મળે ભાવની જગ્યાએ ઉત્પાદન છે માની લો તમને કિંમત આપેલ છે તો ચાલુ વર્ષની કિંમત ના છેદમાં આધા વર્ષની કિંમત ઇન્ટુ 100 તો ચલ રાશિ બદલાય સૂત્ર બદલાતું નથી તો આપણે ઉદાહરણ તરીકે આપણે આ રકમ છે બે કોલમ તમને રકમની અંદર આપેલી હોય વર્ષ અને ભાવ કે જે આપણે કોપી લખી નાખવાની રહેશે ત્રીજી કોલમ તમારે અહીંયા બનાવવાની રહેશે જેનું આપણે હેડિંગ આપશું અચલ આધારે સૂચક આ બોક્સ જે ડ્રો કરીએ છીએ આપણે એની અંદર અહીંયા સૂત્ર લખવાનું રહેશે કે જે સૂત્ર આપણે લખેલ છે અચલ આધારે સૂચક ઇઝેબલ સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ એને ગુણ્યા 100 તો ચલો હવે સૂત્ર આધારિત આપણે કામ કરતા જઈએ તો ચાલુ વર્ષ અને આધાર વર્ષ આ બે ખાલી સિલેક્ટ કરતા શીખવાનું છે તો કઈ કઈ સંખ્યાનો ભાગાકાર થશે તો જે વર્ષની ગણતરી કરતા તે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે જે વર્ષની ગણતરી તમે કરતા હો તે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે છે તો ચાલુ વર્ષ એટલે તમારું 2000 થી ચાલુ વર્ષ ચાલુ વર્ષનો ભાવ તો કે 80 આવશે ના છેદમાં આધાર વર્ષનો ભાવ યાદ રાખજો આધાર વર્ષનો તમને ઉલ્લેખ કરેલ હોય તો તે વર્ષ આધાર વર્ષ લેવો રકમની અંદર તમને ઉલ્લેખ કરેલો હોય તો આધાર વર્ષ લઈ લેવું અને માની લો રકમની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરેલ ન હોય તો આધાર વર્ષ એ તમારું પ્રથમ વર્ષ એ તમારું આધાર વર્ષ બને છે તો આપણે અહીંયા પ્રથમ વર્ષ આધાર વર્ષ તેમ સમજીન કામ કરીએ તો ચાલુ વર્ષ પણ 1 થયું અને આધાર વર્ષ પણ 1 થયું તો આધાર વર્ષનો ભાવ પણ 1 આવશે તો અહીંયા તમારે પ્રોસેસ ને 80 ના છેદમાં 80 એને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 100 બસ માત્ર ભાગાકાર કરવાનો કઈ બે સંખ્યાનો કે જો ચલો હવે જે વર્ષની ગણતરી કરીને ચાલુ વર્ષ કહેવાય તો કે હવે પછીનો વર્ષ છે 2001 તો 2001 એ ચાલુ વર્ષ કહેવામાં આવે તો 2001 ચાલુ વર્ષનો ભાવ 92 ના છેદમાં આધાર વર્ષનો ભાવ આધાર વર્ષ તમારું જે નાની પ્રથમ વર્ષ છે તમારું આધાર વર્ષ થાય તો આધાર વર્ષનો ભાવ છે 80 એને ગુણ્યા 100 જે કાંઈ આન્સર આવે એ તમારો સૂચકાંક થશે કેલ્સીની અંદર ગણતરી કરતા રહેવાની આપણે પછી ચાલુ વર્ષ હવે તમારું થશે 2002 ચાલુ વર્ષનો ભાવ 105 ના છેદમાં આધા વર્ષનો ભાવ આધા વર્ષ એટલે તમારું જે હતું તે ફિક્સ જ છે ના છેદમાં 80 એને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આવે તે નેક્સ્ટ વન હવે ચાલુ વર્ષ તો જે વર્ષની ગણતરી કે જે 2003 ની ગણતરી કરવા જઈ રહી તો 2003 તો ચાલુ વર્ષ થાય તો ચાલુ વર્ષનો ભાવ 108 ના છેદમાં આધા વર્ષનો ભાવ એટલે વર્ષ 2000 ભાવ વર્ષ 2000 નો ભાવ હશે 80 ઇન્ટુ 100 ટૂંકમાં બે સંખ્યાનો ભાગાકાર પણ કઈ બે સંખ્યા એ યાદ રાખવાનું ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષનો ભાવ બધાના છેદમાં 80 આવશે ઇન્ટુ 100 અને જે તમે અહીંયા ભાગાકાર ગુણાકાર 100 કરી જે દોરલાવો એ તમારો સૂચકાંક બનશે અચલ આધારિત સૂચકાંક તો અચલ આધારિત સૂચકાંક નું સૂત્ર મિનો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધા વર્ષનો ભાવ એને ગુણ્યા 100 સાવ સિમ્પલ માત્ર બે સંખ્યાનો ભાગાકાર 110 ના છેદમાં 80 એને ગુણ્યા 100 નેક્સ્ટ વન આપણે બીજું સૂત્ર જોઈએ તો જે આજની આપણી બીજી પદ્ધતિ છે પરંપરિક
आधार है सूचना सूत्र में मात्र अराउंड न्याज मात्र फेरफार થશે અહીંથી આપણે સૂત્ર યાદ રાખવાનો કોશિશ કરીએ તો કે ચાલુ વર્ષનો ભાવ ના છેદમાં અગાઉના વર્ષનો ભાગ ઇન્ટુ 100 તો માત્ર ચેન્જ ક્યાં થયો તો અહીંયા તમારે આધા વર્ષ લેવામાં આવતું અને અહીંયા તમારે અગાઉનું વર્ષ લેવામાં આવશે તો તમને અહીંયા ખ્યાલ પડી ગયો હશે કે કઈ રીતે એનું સાદું ભાગશું આપણે છતાં ફટાફટ નજર નાખી લઈએ આપણે કે પરંપરાગત આધારે સૂચકાંક તમને મેળવવાનો કીધો હોય તો પ્રોસેસ કઈ દર્શાવશે તો વર્ષ અને ભાવની કોલમ તમને આપેલી હોય હવે પરંપરાગત મેળવવાનું છે તો અહીંયા તમારે હેડિંગ આવશે પરંપરાગત આધારે સૂચકાંક આ બોક્સની અંદર આપણે સૂત્ર અહીંયા લખશું પરંપરાગત આધારે સૂચકાંક સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ અગાઉના વર્ષનો ભાવ ઇન્ટુ 100 તો ચાલો પ્રોસેસ કરતા જે ચાલુ વર્ષ કે જે વર્ષની ગણતરી હોય ભરતા હોય તેને ચાલુ વર્ષ કહી દો વર્ષ 2000 નો ભાવ છે તો કે 80 ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ કે જે આપણી પાસે નથી તો અગાઉના વર્ષનો ભાવ કેટલો તો જે અત્યારે ચાલુ વર્ષનો ભાવ હશે 80 ઈ પણ અગાઉના વર્ષનો ભાવ ઈ જ હશે એમ માનીને આપણે આગળ પ્રોસેસ કરવાની તો સિમ્પલ ટુ આન્સર 100 એટલે અગાઉનું વર્ષ નથી તો અહીંયા 80 હોય તો 80 120 હોય તો 120 જ લઈને આગળ આપણો ગણવાનો ચલો હવે જે વર્ષની ગણતરી કરતા હોય એને ચાલુ વર્ષ તો કે ચાલુ વર્ષનો ભાગ 3 ના છેદમાં અગાઉના વર્ષનો ભાગ તો અગાઉનું વર્ષ છે આપણે 2000 એનો ભાવ છે 80 એને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આવે તે પરંપરાગત આધારે સૂચક નેક્સ્ટ વન ચાલુ વર્ષ જે છે એનો આપણે ભાગ લઈએ તો ચાલુ વર્ષ એટલે 2002 એનો ભાગ હશે 105 ના છેદમાં અગાઉના વર્ષનો ભાગ તો અગાઉનું વર્ષ તમારે જે હતું એનો ભાગ આવશે 92 એને ગુણ્યા 100 હવે ચાલુ વર્ષનો ભાગ આવશે તો કે 108 ના છેદમાં અગાઉના વર્ષનો ભાગ 105 ઇન્ટુ 100 ચાલુ વર્ષનો ભાગ આવશે 110 અપોન અગાઉના વર્ષનો ભાગ આવશે આપણે 108 એને ગુણ્યા 100 ટૂંકમાં ચાલુ વર્ષના છેદમાં અગાઉના વર્ષની રકમ તમારે લેવાની રહેશે તો અહીંયા તમારી સામે બે સૂત્ર મેં લખેલા છે જે આપણે આપણી પદ્ધતિ છે સ્વાધ્યાય 1.1 ની અંદર માત્ર બે જ પદ્ધતિ છે જે બે પદ્ધતિ આધારિત આપણે કામ કરીએ તો અચલ આધારિત સૂત્ર આવશે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધા વર્ષનો ભાવ ઇન્ટુ 100 અને પરંપરાગત આધારિત સૂચકાનું સૂત્ર આવશે ચાલુ વર્ષનો ભાવ ડિવાઇડ બાય અગાઉના વર્ષનો ભાવ ઇન્ટુ 100 અને આધા વર્ષ અહીંયા અગાઉનો વર્ષ આ જ પ્રકારનો આપણે એક દાખલો આજે કરવા જઈ રહ્યા છીએ જે મેં તમારી સમક્ષ દાખલો લખેલ છે ચલો આપણે રકમ જોતા છીએ આગળ સૌ પ્રથમ પહેલા રકમ જોઈએ સૂચકાંક ચેપ્ટર નંબર આપણો પહેલો છે એની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદરનો દાખલા નંબર પહેલો છે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોની જૂથની વર્ષ 2008 થી વર્ષ 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી તમને આપી છે એટલે અહીંયા તમારી સમક્ષ વર્ષ છે 2008 થી 2015 સુધી એમાં દૈનિક સરેરાશ વેતનની માહિતી તમને આપેલી છે આ દૈનિક સરેરાશ વેતનની માહિતી પરથી ચલો હવે ક્વેશ્ચન શરૂ થાય છે પહેલું અચલ આધારે સૂચકાંક સૂચકાંક નામ કીધું તમને અચલ આધારે સૂચકાંક મેળવો અને એમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલ છે વર્ષ 2008 એ તમારો આધાર વર્ષ તો પહેલું વર્ષ એ તમારું આધાર વર્ષ છે બીજું પરંપરાગત આધારે સૂચકાંક મેળવવાનું છે અને ત્રીજું વર્ષ 2011 થી વર્ષ 2013 ના સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક તો ફરીવાર તમારે અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે પણ તેમાં થોડીક બીજી પ્રકારની પ્રોસેસ છે એ જ્યારે આપણે આવશે ત્યારે જોઈએ તો અચલ આધારિત પરંપરાગત આધારિત અને ત્રીજો પાછો ક્વેશ્ચન છે અચલ આધારે સૂચકાંક હવે આપણે પરીક્ષાની અંદર એક માહિતી આપી દઈએ તો મોટાભાગે આ ત્રણ ક્વેશ્ચન એક સાથે આવતા નથી
કાતો તમને માત્ર અચલ આધારે સૂચક કે તો અચલ આધારે સૂચક કીધો હોય તો આ તો રકમ છે તમારી અને એક જ કોલમ માત્ર બનાવવાની છે અચલ આધારે સૂચક જો પરંપરિક કે તો ત્રીજી કોલમ તમારે પરંપરિક આધારે સૂચક આપી મેળવવાની રહેશે અને બંને કે અચલ અને પરંપરિક તો બંને કોલમ એક સાથે એટલે કે તમારી ચાર કોલમ વર્ષ વેતન આ માહિતી તમને આપી હોય અચલ આધારે અને પરંપરિક આધારે સૂચક આપી બીજી બે કોલમ પણ જે રીતે ફેશન હોય એ રીતે કામ બનાવી શકાય છે તો ચલો વર્ષની અને વેતનની માહિતી આપી છે હવે આપણે એક પછી કામ આગળ વધારતા છીએ તો સૌપ્રથમ આગળ પહેલા અચલ આધારે સૂચક છે એનું અહીંયા સૂત્ર લખવું ફરજિયાત તો આપણે સૂત્રમાં જોયું ચાલુ વર્ષનું વેતન ચાલુ વર્ષનો ભાવની જગ્યાએ આપણે વેતન કરી અહીંયા તમને વેતન આપે છે તો ચાલુ વર્ષનું વેતન ના છેદમાં આધાર વર્ષનું ઇન્ટુ 100 માત્ર 1000 રૂપિયા કામ કરીએ પછી આગળ બીજું કામ કરીશું આપણે તો ચલો અચલ આધારે સૂચકનું સૂત્ર લખીને તો સૂત્ર આધારિત પહેલા પ્રોસેસ દર્શાવીએ કે કોની સંખ્યાનો કોના વડે ભાગાકાર થશે તો એ દર્શાવતા જઈએ ચલો ચાલુ વર્ષનું વેતન જે વર્ષની ગણતરી કરતા હો ત્યારે તમે ચાલુ વર્ષ તો ચાલુ વર્ષનું વેતન 275 ના છેદમાં આધાર વર્ષ એટલે તમારો આધાર વર્ષ ફિક્સ છે 2008 તમને આધાર વર્ષ અહીંયા તમને ઉલ્લેખ કરી દીધો છે ન ઉલ્લેખ કર્યો હોય તો પણ જે પ્રથમ વર્ષ છે તમારો આધાર વર્ષ બને છે તો આધાર વર્ષનો ભાવ પણ તમારે તેનો જે રહેશે 275 રહેશે એને ગુણ્યા 100 જવાબ આપણે અત્યારે લખતા નથી એક સાથે કેસી પહેલા એક સાથે કેસી માં પછી આપણે કામ કરશું પ્રોસેસ કરવા પડતા છે ચલો હવે ચાલુ વર્ષ આવશે 2000 ન ચાલુ વર્ષનું વેતન 284 ના છેદમાં આધાર વર્ષનું વેતન 275 ઇન્ટુ 100 નેક્સ્ટ વન હવે જે વર્ષની ગણતરી કરતા ચાલુ વર્ષ કહેવાય તો હવે ચાલુ વર્ષ આવશે 2010 ચાલુ વર્ષનું વેતન 289 ડિવાઈડ બાય આધાર વર્ષનું વેતન 275 એને ગુણ્યા 100 ટૂંકમાં દરેકના છેદમાં એક જ ભાવ રહેશે 275 દરેકના છેદમાં કારણ કે આધાર વર્ષ ફિક્સ છે તો આધાર વર્ષનું વેતન પણ ફિક્સ જ હોય તો દરેકના છેદમાં 275 આપણે લખતા જવાનું તો આગળ વધારીએ તો ચાલુ વર્ષ આવશે 2011નું વેતન તો કે 203 ડિવાઇડ બાય આધાર વર્ષનું વેતન આવશે 275 ઇન્ટુ 100 નેક્સ્ટ વન ચાલુ વર્ષનું વેતન આવશે 297 ના છેદમાં આધાર વર્ષનું વેતન દરેકના છેદમાં 275 લેવાના રહેશે હવે ચાલુ વર્ષનું વેતન આવશે 313 ડિવાઈડ બાય આધાર વર્ષનું વેતન આપણે ઉપર છે 275 ઇન્ટુ 100 નેક્સ્ટ વન ચાલુ વર્ષનું વેતન આવશે 328 ડિવાઈડ બાય આધાર વર્ષનું વેતન 275 ઇન્ટુ 100 નેક્સ્ટ વન ચાલુ વર્ષનું વેતન આવશે 345 ડિવાઈડ બાય આધાર વર્ષનું જે આપણું વેતન હતું 275 ઇન્ટુ 100 ચલો પ્રોસેસ દર્શાવી દીધા પછી એલસીની અંદર ફટાફટ આપણે કાલે પ્રોસેસ દર્શાવવાની છે તો 275 અને ટકાની નિશાની ગુણ્યા 100 અને ટકાની નિશાની તમે જો તો એ ડાયરેક્ટ ગુણ્યા 100 થઈ જાય તો પહેલા માં આન્સર આવશે 100 નેક્સ્ટ વન 284 અને ડાયરેક્ટ ટકાની અંદર નિશાની તમે તો પણ આન્સર આવશે 103.27 282 105.09 203 106.55 217 એને ભાગ્યા 275 અને ગુણ્યા 100 કરતા 108 એક્સેટ નેક્સ્ટ આવશે 313 એને ભાગ્યા 275
ગુણ્યા 100 113.82 નેક્સ્ટ વન 328 એને ભાગ્યા 275 ગુણ્યા 100 119.27 એન્ડ લાસ્ટ 345 ના છેદમાં 275 એને ગુણ્યા 100 125.45 તો આ તમારો જવાબ અહીંયા છે 100 103.27 105.09 એ તમારો સૂચકાંક અચલ આધારે સૂચકાંક થયો બરાબર માની લો આનો જવાબ આવ્યો 103.27 તો 3.27% નો વધારો થયો તેમ કહી શકાય જેમ કે વર્ષ 2009 માં વર્ષ 2008 કરતા 3.27% ના વેતનમાં વધારો થયો તેમ કહી શકાય જે સૂચકાંકમાં 5.09% નો વધારો થયો તેમ કહી શકાય વર્ષ 2008 ની સરખામણીમાં નેક્સ્ટ વન આપણી પદ્ધતિ છે પરંપરિત આધારે સૂચકાંક જે આપણે પ્રથમની અંદર બીજો ક્વેશ્ચન હતો પરંપરિત આધારે સૂચકાંક તો પરંપરિત આધારે સૂચકાંકનું આપણે અગાઉના સૂત્ર જોયું સેમ સૂત્ર પણ આધાર વર્ષની જગ્યાએ આપણે આવશે અગાઉના વર્ષ તો સૂત્ર બનશે ચાલુ વર્ષનું વેતન ના છેદમાં અગાઉના વર્ષનું વેતન ઇન્ટુ 100 તો ચાલુ વર્ષના છેદમાં હવે જે તમે આગળ વર્ષ લેતા હતા એટલે કે બધાના છેદમાં 275 લેતા હવે જેમ થશે ચાલુ વર્ષના છેદમાં અગાઉનો વર્ષ ચાલુ વર્ષના છેદમાં અગાઉનો વર્ષ માત્ર બે સંખ્યાનો જોઈ જોઈને ભાગાકાર અહીંથી બે સંખ્યા કઈ લેવી એ જ માત્ર તમારે વિચારવાનું જે એને કીધું છે ચાલુ વર્ષના છેદમાં અગાઉનો વર્ષ તો ચાલો સૂત્ર આધારિત કામ કરતા જઈએ તો ચાલુ વર્ષ કે જે વર્ષની ગણતરી કરતા હોય તો ચાલુ વર્ષની અંદર તો ચાલુ વર્ષનું વેતન 275 ના છેદમાં અગાઉના વર્ષનું તો કે અગાઉનું વર્ષ તમારી પાસે અહીંયા આપેલ નથી અગાઉનું વર્ષ આપેલ ન હોય તો અગાઉના વર્ષનું વેતન આપણી પાસે નથી તો 275 જ અગાઉના વર્ષનું વેતન હશે તેમ માનીને આગળ આપણે દાખલો ગણતરી કરતા હોય તેને ચાલુ વર્ષ કહેવામાં આવે તો ચાલુ વર્ષનું વેતન 289 ના છેદમાં અગાઉનું વર્ષનું વેતન 284 ઇન્ટુ 100 નેક્સ્ટ વન ચાલુ વર્ષ આવશે 2011 ચાલુ વર્ષનું વેતન આવશે 203 તો ચાલુ વર્ષનું વેતન ના છેદમાં અગાઉના વર્ષનું વેતન 289 ઇન્ટુ 100 નેક્સ્ટ વન ચાલુ વર્ષનું વેતન આવશે 297 ચાલુ વર્ષનું વેતન 297 છેદમાં અગાઉના વર્ષનું વેતન 203 ઇન્ટુ 100 નેક્સ્ટ ચાલુ વર્ષનું વેતન આવશે 313 પહેલા પ્રોસેસ આપણે દર્શાવી દઈએ ફટાફટ ના છેદમાં અગાઉના વર્ષનું વેતન 297 ઇન્ટુ 100 ચાલુ વર્ષનું વેતન આવશે 328 તો ચાલુ વર્ષનું વેતન 328 ડિવાઇડ બાય અગાઉના વર્ષનું વેતન આવશે 313 ઇન્ટુ 100 નેક્સ્ટ વન ચાલુ વર્ષનું વેતન આવશે 345 ના છેદમાં અગાઉના વર્ષનું વેતન આવશે 328 ઇન્ટુ 100 તો આ પ્રોસેસ આપણે જે પહેલા દર્શાવી ચાલુ વર્ષના છેદમાં અગાઉના વર્ષની કિંમત તમારે લેતા જાય ચલો પ્રોસેસમાં જોતા જઈએ તો પહેલા શું આવશે અહીંયા આન્સર તમારે 100 નેક્સ્ટ વન સેમ રહેશે તમારે અહીંયા 103.27 ચલો હવે પ્રોસેસમાં જોતા જઈએ તો 289 ના છેદમાં 284
ચાલો
चालू वर्ष नो वेतन आवशे 313 ना छेद मा 301 इनटू 100 चालू वर्ष नो वेतन आवशे 328 डिवाइड बाय 301 इनटू 100 અને લાસ્ટ ચાલુ વર્ષ નો વેતન આવશે 345 डिवाइड बाय 301 इनटू 100 ચલો ફટાફટ આપણે એક પ્રોસેસ જોઈ લઈએ આન્સરમાં દરેકના છેદમાં 301 આધા વર્ષનું વેતન સરખું છે 275 ડિવાઇડ બાય 301 અને ગુણ્યા 100 આન્સર આવશે 51.37 284 ભાગ્યા 301 અને ગુણ્યા 100 94.35 289 એને ભાગ્યા 301 ઇન્ટુ 100 96.01 નેક્સ્ટ 293 એને ભાગ્યા 301 ઇન્ટુ 100 97.34 નેક્સ્ટ 297 ડિવાઇડ બાય 301 ઇન્ટુ 100 98.67 નેક્સ્ટ વન 313 એને ભાગ્યા 301 એને ગુણ્યા 100 103.99 328 ડિવાઇડ બાય 301 ઇન્ટુ 100 આન્સર આવશે 108.97 એન્ડ લાસ્ટ 345 ડિવાઇડ બાય 301 અને એને ગુણ્યા 100 એટલે 114.62 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે જે મેળવ્યો બોર્ડની અંદર આ ત્રણ પદ્ધતિ એક સાથે મોટા ભાગે જોવા મળતી નથી તો આમાંથી કોઈ એક જ પદ્ધતિ કે અચલ આધારે સૂચકાંક કે તો વર્ષ અને માહિતી તો તમને આપેલી હોય ત્રીજી કોલમ તમારે માત્ર એક જ બનાવવાની અચલ આધારે કે જેનું સૂત્ર છે ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષ આધા વર્ષનો ઉલ્લેખ કર્યો હોય તો આધા વર્ષ તે લેવું અને આધા વર્ષનો ઉલ્લેખ કરવા ન આવ્યો તો પ્રથમ વર્ષ એ તમારું આધા વર્ષ બનશે તો ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષ ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષ ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષ ચાલુ વર્ષના છેદમાં આધા વર્ષના ભાવ લેતા બીજી પદ્ધતિ પરંપરાગત આધારે સૂચકાંક તમને મેળવણ કે બરાબર તો પરંપરાગત આધારે સૂચકાંક સૂત્ર છે ચાલુ વર્ષના છેદમાં અગાઉના વર્ષનું વેતન તમારે લેતા જવાનું તો ચાલુ વર્ષના છેદમાં અગાઉનો વર્ષ 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 એમ માહિતી તમારે લેતા જવાની અને ત્રીજું જે હતું અચલ આધારે સૂચકાંક પણ તમારે પહેલા સરેરાશ મેળવવાની અને એ સરેરાશ જે મળે એ સરેરાશને આધાર વર્ષનું વેતન તમારે લઈ અને પ્રોસેસ આગળ વધારવાની તો આ દાખલો હતો અચલ આધાર અને પરંપરાગત આધારનો દાખલો હતો સ્વાધ્યાય 1.1ની અંદર માત્ર બે જ પદ્ધતિ અચલ આધારનો સૂચકાંક અને પરંપરાગત આધારનો સૂચકાંક આ જ પ્રકારના બીજા દાખલાઓ જે છે સેમ ક્વેશ્ચન પછીનો ક્વેશ્ચન નંબર 2 કે જે તમારે આ સાથે સાથે જોતા જવાનું છે અને એ દાખલો પણ સાથે ગણતા જવાનું છે થેન્ક યુ વેરી મચ